નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, સ્વાગત છે તમારું આપણે સૌની સહિયારી YouTube ચેનલ ઉપર। વિદ્યાર્થી મિત્રો, ગુજરાત પોલીસ ભરતી પીએસ અને કોન્સ્ટેબલ દોડ બાબતે આવી છે ખુશ ખબર। વિદ્યાર્થી મિત્રો, જે પણ લોકો કોન્સ્ટેબલ અને પીએસ ની તૈયારી કરે છે, ખાસ કરી દોડ બાબતે જે છે સતત ચિંતામાં છે, એવા લોકો માટે સૌથી સારા એવા સમાચાર આવી ચૂક્યા છે। તમામ પ્રકારની બાબત આજના વિડીયોમાં કરી લઈશું। તે પહેલા ચેનલ ઉપર નવા હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરો। રેગ્યુલર નવી નવી માહિતીથી અપડેટ રહેવા માંગતા હોય તો તમે ટેલિગ્રામ સાથે પણ જોડાઈ શકો છો। ટેલિગ્રામનો છે ટ્રેક 3, જેની લિંક વિડીયો ડિસ્ક્રિપ્શનમાં મળી જશે। સાથે સાથે જે પણ લોકો પોલીસ કોન્સ્ટેબલ અને પીએસ ની તૈયારી કરે છે, જોબ કરે છે, અથવા તો એન કેન પ્રકારે જે છે ક્લાસીસમાં નથી જઈ શકતા, તૈયારી કરવી છે, તો તમારી માટે સરસ મજાનું મટીરિયલ અને ટેસ્ટ બનાવી દીધી છે। તો આ ટેસ્ટમાં જોડાવવું હોય તો નંબર આપેલો છે, વોટ્સઅપમાં મેસેજ કરવાનો। આ નંબર તમારે યાદ રાખવાનો છે, 94-74-3319। આ નંબર ઉપર વોટ્સઅપમાં હાઈ કરી મેસેજ કરો। બાકી પ્લે સ્ટોર ઉપર જે ટ્રિક નોલેજ નામની એપ્લિકેશન ડાઉનલોડ કરી, ત્યાંથી બધી માહિતી તમને મળી જશે। વધારે માટે જો તમારે ટેસ્ટ આપવી હોય અને જે છે તમારે ક્યાંય જોડાવવું ન હોય તો આ વિડીયો ડિસ્ક્રિપ્શનમાં લિંક મળી જશે, એના ઉપર ક્લિક કરશો એટલે તમે ત્યાંથી ડાયરેક્ટ જોઈન થઈ શકો છો। કરંટ અફેરની ટેસ્ટ પણ આવે છે, તો બાકી કંઈ કહેવા જેવું નથી, બાકી તમે ડિસ્પ્લે ઉપરથી વાંચી શકો છો, વાત કરીએ છીએ। વિદ્યાર્થી મિત્રો, એક સરસ મજાનો આવું એક નોટિફિકેશન આવેલું છે, આ નોટિફિકેશન શું કહેવા માંગે છે એના વિશે આપણે ડિટેલથી વાત કરીએ છીએ। તો વિદ્યાર્થી મિત્રો, આ ઉપરનું સરનામું આપી દીધું છે, ત્યારબાદ પોલીસ ભરતી માટે ટેકનોલોજી પૂરી પાડવી, તો આ ટેકનોલોજી પૂરી પાડવા માટે પણ ડેટ આપી દીધી છે કે ભાઈ 29-10-2024 પહેલા આજે છે તમારે ટેકનોલોજી જે એવી એજન્સી કે છે RFID। વિદ્યાર્થી મિત્રો, RFID શું છે એના વિશે એક વિડીયો આપણે આવી ચૂક્યો છે। RFID છે, બધું માપે છે, બાયોમેટ્રિક્સ કરે છે, રજીસ્ટ્રેશન વગેરે બધી બાબત જે છે તપાસવામાં આવે છે। આ બાયોમેટ્રિક્સ કઈ રીતે થાય છે, કેવી રીતે અગાઉની પરીક્ષામાં થયેલું હતું, આ જો આની માહિતી તમારે જોતી હોય તો ઉપર આઈ બટન ઉપર જવાનું છે, ત્યાં ક્લિક કરવાનું છે, એટલે તમને જે છે આખું RFID શું છે એની માહિતી મળશે। ગઈ પરીક્ષામાં કેવી રીતે રનિંગ થઈ હતી, કયા કયા પ્રકારના સ્ટેજીસ હતા, કેવી રીતે વેરિફિકેશન થાય, બધી જ માહિતી તમને ત્યાંથી મળી જશે, એની માટે ઉપર આઈ બટન ઉપર ક્લિક કરવાનું છે। વિદ્યાર્થી મિત્રો, હસમુખ પટેલ છે, પોતાને સાઇન કરી ચૂક્યા છે અને સરસ મજાની માહિતી છે। જે પણ લોકો તૈયારી કરે છે એ લોકો માટે હવે એક વસ્તુ કન્ફર્મ થઈ ગઈ છે કે ભાઈ પરીક્ષા છે બહુ વહેલાસર આવે છે, 25 નવેમ્બરનું ઓલરેડી કહી દીધું છે। તો વિદ્યાર્થી મિત્રો, આ એક જે છે એ ટેકનોલોજીની પણ જે છે એ મગાવી લીધી છે માહિતી। તો વિદ્યાર્થી મિત્રો, જેટલું બને એટલું તમારી દોડ છે સારી રાખજો, કારણ કે જે છે આ એવી ભરતી છે કે માત્ર જો તમે દોડ પાસ કરી લેશો તો મેરિટ નથી આવતું અને તમે જે છે પાસ થઈ શકો છો। એટલે કે જો દોડ સારી થઈ જતી હોય તો લેખિતની તૈયારી કરજો, લેખિતની તૈયારી માટે તમને જે છે અગાઉ મેં વાત કરી દીધી તો ત્યાંથી પણ જોડાઈ શકો છો। બાકી જો દોડ થઈ જતી હોય તમારી જે મિનિટ છે એની અંદર 5 કિલોમીટર, તો વધારે એમાં ટાઈમ ન આપતા, કારણ કે એના આ વખતે કોઈ અલગથી માર્ક રહેતા નથી। તો બસ વિદ્યાર્થી મિત્રો, આજના વિડીયોમાં એટલું, મળીએ છીએ કોઈ નવા વિડીયોમાં। જય હિન્દ, જય ભારત, વંદે માતરમ।